नमस्कार, आप देख रहे हैं आईसीबी न्यूज। वडोदरा शहर के तांदलजा इलाके में स्थित चांद डुप्लेक्स में चोरी की वारदात सामने आई है। दोपहर के वक्त में ही चोरों ने इस बंद मकान को निशाना बनाया था। वडोदरा शहर के तांदलजा इलाके में स्थित चांद डुप्लेक्स में चोरी की यह वारदात है। आपको बता दें कि लॉकडाउन के बीच शहर में चोरी के मामले बढ़ते जा रहे हैं। शहर के तांदलजा इलाके में भी तांदलजा विस्तार के अग्रणी अयूब सैयद के घर पर यह चोरी हुई है, जहां पर दोपहर के वक्त में ही चोरों ने इस बंद मकान को निशान बनाया। जानकारी के मुताबिक घर मालिक अपने परिवार के साथ भरूच गए हुए थे। इस बात की जैसे ही उनको खबर मिली, वह फौरन अपने घर वापस लौटे हैं और इस मामले की शिकायत पुलिस थाने में उन्होंने दर्ज कराई है। जानकारी मिलने पर जेपी पुलिस थाना का स्टाफ मौके पर पहुंचा है और तहकीकात शुरू की गई है। હું આજે મારું ઘેર ચાંદ પાર્કમાં છે। હું આજે સવારે લગભગ 11:20 અહીંયાથી ઘરેથી મારી મોટી સાડી ના ત્યાં સવારે મારી ગાડી લઈને હું શિફ્ટ લઈને અહીંયાથી 11:26 અહીંયાથી નીકળ્યો હું અને મને હું ત્યાં પહોંચ્યો હજુ ભરૂચ અને મને ફોન આવ્યો। એક ભાઈ અહીંયા મને અચાર આપવાનો હતો, એ ભાઈએ મને ફોન કર્યો કે અહીં ભાઈ તમારો દરવાજો ઓલરેડી તૂટેલો છે, તો અત્યારે હું ભરૂચથી રિટર્ન આવી ગયો છું મારા ઘરે ચાંદ પાર્કમાં અને કેટલાની ચોરી થઈ છે અત્યારે મને કંઈ ખ્યાલ નથી, પણ બંને તિજોરી ઓલરેડી તૂટેલી છે અને ખરેખર આ જે ચોરોને છૂટો દોર મળી ગયો છે એ ખરેખર એમને પકડીને સજા મળે એ મારું હું વિસ્તારનો આગેવાન છું અને 20 વર્ષથી આ વિસ્તારમાં 20 વર્ષથી મેં આગેવાની કરેલી છે અને 20 વર્ષથી હું બધાની સેવા આપું છું અને ખરેખર મારા ઘરે ચોરી થઈ છે એ મને બહુ દુઃખની વાત છે। તો આ જે પણ ચોર હોય એ કટ્ટરથી કટ્ટર સજા એને આપવી જોઈએ। આ મારું અને અંદાજે કેટલા વાગ્યાના અરસામાં ચોરી થઈ હોય તમને કોલ કેટલા વાગ્યા આવ્યો? મને એક ભાઈનો ફોન આવ્યો, એક ભાઈએ મને લગભગ 2 વાગે મને ફોન કર્યો કે અયુબ ભાઈ હું અચાર તમારા ઘરે આપવા આવ્યો છું। એ મારો પડોશી છે, પહેલાં મારા પડોશી રહેતા હતા એ લતીફભાઈ કરીને, એમણે જોયું તો કે તમારો નકુચો ટેડો થઈ ગયો છે। પછી એમણે મેં જોયું, મેં કહે ના હોય એવું, પછી એમણે પાછળ જઈને જોયું તો પાછળનો મારો જે દરવાજો છે કિચન તરફનો એ આખો દરવાજો ઓલરેડી તોડી નાખ્યો છે। અંદર તમે ઘરમાં જોયું તો શું? ઘરે મેં જોયું અંદર, પણ મારી ફેમિલી અત્યારે ભરૂચ જ છે એટલે આવે પછી કેટલાની ચોરી થઈ છે શું છે એ પછી આગળ વિગત ખબર પડે। હું ઘરેથી સંતોષનગરથી નીકળ્યો અને 2:08 અહીંયા આગળ આવ્યો તો આ લોકોના દરવાજા બંને બાજુથી બંધ હતા। મેં આવીને અયુભાઈને ફોન કર્યો, હું ક્યાં છો ભાઈ? કે અમે તો ભરૂચ છે, પાલેજ છે કે ભરૂચ છે એવું કીધું। પછી ચાવી મોકલાવું છું, તમે ચાવી લઈ અને જે લાયા છે એ અચાર ઘરમાં મૂકી દો અને પછી ચાવી તમે લેતા દેજો, પણ આગળનો ગેટ ખોલીને અહીં આગળ મેઇન ગેટ પર આવ્યા તો આ તૂટેલું જો પોઝિશનમાં જોયું તો અમે ત્યાં જ ગભરાઈ ગયા અને પછી અયુભાઈને ફોન કર્યો ડાયરેક્ટ કે આવું થયું છે। પછી પાછળ જઈને જોયું તો દરવાજો તૂટેલો હતો, પાછા અયુભાઈને ફોન કર્યો કે ભાઈ તમારે ત્યાં તો કંઈ ને કંઈ ચોરી થઈ છે, અંદર તો શું થયું છે ખબર નહીં। પછી એમના ભત્રીજાઓને બધાને બોલાયા, પછી આગળની વાત શું? તમે અહીંયા જયારે અચાર આપવા તમને ત્યારે કોઈ અહીંયા આજુબાજુ કોઈ ફરકતું દેખાયું હોય શંકાસ્પદ? કોઈ હતું જ નહીં. અમે કેટલા વાગ્યાનો બનાવ છે? 2:08